નમસ્કાર મિત્રો, હું ચિરાગ પટેલ, આપ સૌનું ગુજ્જુ ધ બુલ્સ યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે બધા જ પેની સ્ટોક શું કામ લઈએ છીએ? કારણ કે આપણે એવું વિચારીએ છીએ કે થોડા જ વર્ષોમાં આપણને 5 ગણું 10 ગણું જેટલું રિટર્ન મળે. મતલબ કે આપણે 1000 કે 2000 કે 5000 નો સ્ટોક લઈએ તો એને ડબલ થતા થોડો સમય લાગે, પરંતુ જો આપણે 10, 20, 50 રૂપિયાનો સ્ટોક લઈએ તો એ જલ્દીથી ડબલ, ટ્રિપલ અથવા 10 ગણા જેટલું રિટર્ન આપી શકે છે. પરંતુ શું બધા 10, 20, 30, 50 રૂપિયાના સ્ટોકને પેની સ્ટોક કહી શકાય? તો આનો જવાબ છે ના. કારણ કે વોડાફોન આઈડિયા, યસ બેંક, કેનેરા બેંક આ બધી એવી મોટી કંપનીઓ છે કે જેના સ્ટોકની પ્રાઇસ 8 રૂપિયા 16 રૂપિયા જેવી છે, પરંતુ આ બધા સ્ટોકને પેની સ્ટોક કહી શકાય નહીં. તો કેમ પેની સ્ટોક ના કહી શકાય એના વિશે હું તમને આગળ જણાવીશ. પેની સ્ટોક કેવી રીતે સિલેક્ટ કરવા, કોણ પેની સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે, કોને પેની સ્ટોકથી દૂર રહેવું જોઈએ, અને પેની સ્ટોક ખરીદતી વખતે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, અને બીજું પણ પેની સ્ટોક વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. જો ઘણા બધા લોકોનું એવું માનવું છે કે પેની સ્ટોક કરતાં મિડ કેપ અને લાર્જ કેપ કંપનીઓના સ્ટોક બાય કરવા જોઈએ, જેમાં સારું રિટર્ન મળે છે. અને થોડા અંશે આ વાત સાચી પણ છે, કારણ કે ઘણા બધા પેની સ્ટોકમાં લોકોના પૈસા ડૂબી જાય છે. પરંતુ બધા જ એવા હોય એ જરૂરી નથી, કારણ કે દરેક કંપની નાનાથી જ મોટી થઈ હોય છે. જેમ દરેક લાર્જ કેપ કંપનીઓ સારી જ હોય એવું નથી હોતું, એવી જ રીતે બધા જ પેની સ્ટોક ખરાબ હોય એ પણ નથી હોતું. અને પેની સ્ટોક જ એવા સ્ટોક છે કે જે થોડા વર્ષમાં તમને જલ્દીથી જલ્દી કરોડપતિ બનાવી શકે છે. ઘણા બધા લોકો એટલા માટે પેની સ્ટોક નથી ખરીદતા કારણ કે એમનું એવું માનવું છે કે આમાં પૈસાની બરબાદી થાય છે, પેની સ્ટોક મેનિપ્યુલેટ થાય છે અને આમાં ફ્રોડ થવાના ચાન્સીસ વધારે હોય છે. તો આ વાત પણ થોડા ઘણા અંશે સાચી જ છે, પરંતુ માર્કેટમાં ઘણા એવા લોકો છે જે પેની સ્ટોકના દીવાના હોય છે. કારણ કે જો તમારે જલ્દીથી કરોડપતિ બનવું હોય તો તમારા પોર્ટફોલિયોમાં પેની સ્ટોક અને સ્મોલ કેપ કંપનીમાં રોકાણ કરવું જરૂરી છે. કારણ કે જેટલા પણ કરોડપતિ ઇન્વેસ્ટરનું નામ તમે સાંભળ્યું હશે એ બધા જ આવા પેની સ્ટોક અને સ્મોલ કેપ કંપનીઓમાં સ્ટોક ખરીદીને જ કરોડપતિ બની શક્યા છે. જ્યારે રાકેશ ઝુંઝુનવાલાએ ટાઇટનમાં ઇન્વેસ્ટ કર્યું હતું ત્યારે ટાઇટન એ પણ એક પેની સ્ટોક હતો. તો હવે આપણે જોઈશું કે ખરેખર પેની સ્ટોક લેવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમારો ગોલ એવો હોય કે તમારે દર વર્ષે 10-15% અથવા તો 15-20% રિટર્ન જોઈતું હોય તો તમારે પેની સ્ટોકથી દૂર રહેવું જોઈએ. કારણ કે એટલું રિટર્ન તો તમે મ્યુચ્યુઅલ ફંડમાંથી પણ કમાઈ શકો છો અને કોઈ સારી એવી લાર્જ કેપ કંપનીમાં ઇન્વેસ્ટ કરીને પણ આટલું રિટર્ન તો તમે મેળવી શકો છો. પરંતુ જો તમારે 10-15 વર્ષમાં સ્ટોક માર્કેટમાંથી કરોડો રૂપિયા કમાવા હોય તો તમારે પેની સ્ટોક અને સ્મોલ કેપમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જ પડે. પરંતુ જે લોકો રિસ્ક લેવામાં ડરતા હોય અથવા તો જેમને લિમિટેડ રિટર્નમાં ખુશી મળતી હોય તો એ લોકોએ પેની સ્ટોકથી દૂર રહેવું જોઈએ, કારણ કે આ રિસ્કી છે. બટ જે લોકોને હાઈ રિસ્ક અને હાઈ રિટર્ન જોઈતું હોય એ લોકો પેની સ્ટોક બાય કરી શકો છો. પરંતુ એવું નથી કે તમે બધા જ પૈસા પેની સ્ટોકમાં લગાવી દો, કારણ કે પેની સ્ટોક સૌથી વધારે રિસ્કી હોય છે. તમે સ્ટોક માર્કેટમાં જેટલા રૂપિયા ઇન્વેસ્ટ કરવાના હોય એના 10-15% અથવા તો મેક્સિમમ 20% સુધી પેની સ્ટોકમાં ઇન્વેસ્ટ કરી શકો. મતલબ કે જો તમે સ્ટોક માર્કેટમાં 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવાના હોય, 1 લાખનો તમારો પોર્ટફોલિયો બનાવવાના હોય તો તમે એમાંથી 10-15 હજાર અથવા તો મેક્સિમમ 20 હજારના પેની સ્ટોક બાય કરી શકો છો. અને એમાં પણ એવું નથી કે તમે એક જ કંપનીના બધા સ્ટોક બાય કરી દો, તમારે મિનિમમ અલગ અલગ સેક્ટરની 5-6 કંપનીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ જેથી તમે રિસ્કને મેનેજ કરી શકો. અને જો તમારે ફ્યુચરમાં કરોડો કમાવા હોય તો એ પ્રમાણે તમારે ઇન્વેસ્ટમેન્ટ પણ કરવું પડે. કારણ કે જો તમે 500 કે 1000 રૂપિયા ઇન્વેસ્ટ કરીને વિચારશો કે કરોડપતિ બની જશો તો એ બહુ કઠિન છે. કારણ કે 2010માં જે લોકોએ બજાજ ફાઇનાન્સમાં 10,000 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હતા એમને અત્યારનું રિટર્ન હશે 90 લાખ રૂપિયા, પરંતુ જેમણે એ સમયે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા હશે એમને અત્યારે રિટર્ન મળ્યું હશે 9 કરોડ રૂપિયા. માટે જ્યારે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો ત્યારે એક સારું એવું ઇન્વેસ્ટમેન્ટ જરૂરથી કરવું. એવું નહીં કે 500-1000 રૂપિયા કરીને વિચારવું કે કરોડપતિ બની જશું. હવે આપણે જેમ આગળ વાત કરીએ કે દરેક 10-20-30 રૂપિયાનો સ્ટોક પેની સ્ટોક હોતો નથી. કારણ કે જો યસ બેંકને આપણે જોઈએ તો યસ બેંક એક લાર્જ કેપ કંપની છે. ભલે ને એની પ્રાઇસ અત્યારે 13-14 કે 15 રૂપિયા હોય, પરંતુ એની માર્કેટ કેપ 40,000 કરોડની આજુબાજુ છે. તો યસ બેંકને તમારા પૈસા ડબલ કરવા માટે 80,000 કરોડની આજુબાજુ પહોંચવું પડે. મતલબ કે તમારા જે 13 રૂપિયાને એમને જો 26 રૂપિયા કરવા હોય
તો એમને એમની માર્કેટ કેપમાં વધારો કરવો પડે, અને આ થોડું મુશ્કેલ છે, એવું નહીં કે ઇમ્પોસિબલ છે, પરંતુ જો કોઈ એવી કંપની હોય કે જે માર્કેટમાં બહુ ઓછા શેર લાવી હોય અને એના એક શેરની કિંમત 1000 રૂપિયા હોય, પરંતુ એની માર્કેટ કેપ 100 કરોડ હોય, મતલબ કંપની 100 કરોડ રૂપિયાની હોય, તો એ કંપની પાસે ગ્રોથ ઓપોર્ચ્યુનિટી બહુ સારી હોય છે, જેથી એ 100 કરોડની કંપની જલ્દીથી 200 કરોડ થઈ શકે છે, અને તેનાથી પણ વધારે માર્કેટ કેપ ધરાવતી કંપની જલ્દીથી બની શકે છે અને એના શેરની પ્રાઇસ જલ્દીથી ડબલ થઈ જાય છે. એટલે જ્યારે પણ આપણે કોઈ પણ પેની સ્ટોક શોધીએ ત્યારે પ્રાઇસની સાથે સાથે એની માર્કેટ કેપ જાણવી પણ જરૂરી છે. એટલા માટે જ્યારે પણ આપણે પેની સ્ટોક લઈએ ત્યારે સ્મોલ કેપ કંપની જ સિલેક્ટ કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં સારો એવો ગ્રો કરી શકે, જેથી આપણે જે પણ સ્ટોક લીધો હોય એ આપણને ભવિષ્યમાં બહુ જલ્દીથી આપણા પૈસા 10 ગણા 20 ગણા કરી શકે. તો જ્યારે પણ આપણે પેની સ્ટોક બાય કરીએ ત્યારે અમુક વાતોનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે કંપનીનું માર્કેટ કેપ 100 કરોડથી 2000 કરોડની વચ્ચેનું હોવું જોઈએ, કંપની ઉપર કોઈ પણ પ્રકારનું દેવું ના હોવું જોઈએ અથવા હોય તો ઓછું હોવું જોઈએ, કંપની પ્રોફિટેબલ હોવી જોઈએ અને એમાં પણ કંપનીનું પ્રોફિટ બિઝનેસથી થતો હોવો જોઈએ, ના કે બીજી અધર ઇન્કમથી. એનો ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો જોવાનો હોય છે, એની કન્ટિજન્ટ લાયબિલિટીઝ જોવાની હોય છે કે જે કંપનીના રિઝર્વથી ઓછી હોવી જોઈએ, કંપનીનો શેર હોલ્ડિંગ પેટર્ન જોવાનું હોય છે, પ્લેડ પર્સન્ટેજ જોવાના હોય છે, વોલ્યુમ, લિક્વિડિટી, ફ્રોડ અને કંપનીનું બિઝનેસ જોવાનું હોય છે. જો તમે આ બધા જ ક્રાઇટેરિયા જોઈ લો અને પછી કોઈ સારી એવી કંપનીની સિલેક્શન કરો તો બહુ વધારે ચાન્સ છે કે તમે થોડા સમયમાં બહુ સારું એવું રિટર્ન કમાઈ શકો છો. તો જો તમને પેની સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાનો ઇન્ટરેસ્ટ હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી કહી શકો છો, જેથી હું નેક્સ્ટ વિડીયો પેની સ્ટોક ઉપર લાવીશ કે જેની અંદર હું તમને બહુ સારી એવી સ્મોલ કેપ કંપનીઓ બતાવીશ કે જેમાં તમે ઇન્વેસ્ટ કરીને સારું એવું રિટર્ન કમાઈ શકશો. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન પર ક્લિક જરૂરથી કરી લેજો. થેન્ક યુ.